गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय हिंदी जेमा पद्य 8 मा कह एक कहानी राहुल यशोधरा से कहता है, माँ एक कहानी सुनाओ ना। यशोधरा कहती है, बेटा तूने मुझे अपनी नानी समझ लिया है क्या? तब यह दासी मुझसे कहती है कि तुम मेरी नानी की बेटी हो। तुम मेरी नानी भले ही नहीं, पर उनकी बेटी तो हो ना, इसलिए माँ कहानी सुनाओ ना। लेते लेते ही सही एक कहानी तो सुनाओ। बराबर ने बार मित्रों, आपने क्या सुधी जो तो तमे आपने जे माँ कह एक कहानी से जेमा राहुल नामना बालक ने अने तेनी माता ने बात करवामां आवी छे, जेमा बालक कहे छे के मम्मी तू मने एक कहानी कहने, तमने जेम कहानी सांभळवी गमे ने एम आ राहुल नामना बालक ने पण आ कहानी सांभळवी गमती होय छे। तेथी ते पोतानी माने जीत करे छे के मम्मी तू मने कहानी कहने, तारे मने सूता सूता केवी होय तो सूता सूता पण तू मने कहानी कहे। त्यारे एनी मम्मी कहे छे તે મને તારી નાની સમજી લીધી છે। ત્યારે રાહુલ કહે છે કે તું મારી નાની તો નહીં, પણ મારી નાનીની છોકરી તો છે ને, તો તું મને કહાની કહે, તું મને કહાની સંભળાવે। મેરે બેટે તું બહુત જીતી હૈ, અચ્છા તો સુન। એક દિન બડી સુબહ તેરે પિતાજી બગીચે મેં ઘૂમ રહે થે, ઉસ સમય વાતાવરણ મેં મન પસંદ ખુશબુ ફેલી હુઈ થી। તું કહેતે સારું બેટા, તું બહુ જ જીતી છે, તો હું તને એક વાર્તા કહું છું, તું ધ્યાનથી સાંભળજે। એક દિવસ વહેલી સવારે તારા પિતાજી બગીચાની અંદર ફરતા હતા, મહા મનપસંદ ખુશબુ ફેલી હતી કે હા મા હા મા એની કહાની સુનાવ। શું કહે છે બાળક? હા મમ્મી સરસ મજાની કહાની લાગે છે, તો તું મને આજ કહાની કહે। બગીચેની તરહ તરહ કે રંગો વાલે ફૂલ ખીલે થે, उन पर उसकी बूंदे चमक रही थी, हवा के हल्के हल्के झोंकों से झूल भी रही थी, उन पर उसका पानी लहरा रहा था। तो कहते सरस बगीचाना वातावरण नो अने वर्णन करवामा आवे छे। तो उस नो मतलब शुं थशे बाळको? तो झापटी उस थशे ने, बराबर ने? उस जेने તમે હું આ તમે જોયું હોય તો સવારમાં વહેલીમાં સવાર વહેલી સવારમાં જ્યારે ઝાકળનું ટીપું ઘાસ ઉપર હોય છે ત્યારે સરસ મજાનું તે દેખાતું હોય છે। શું કહે છે કે આવું સુંદર વાતાવરણ હતું, પક્ષી મધુર સ્વરમે ગા રહે છે, પક્ષીઓ સરસ અવાજમાં ગીત ગાતા હતા। અચાનક જ એક હંસ ઉપર સે ગીરા, શું કહે છે ત્યાં અચાનક જ હંસ ઉપરથી આવીને નીચે પડે છે। वह पक्षी प्राण से भीग गया था, उसका एक पंख गायब हुआ था। तो कहते ये हंस जो पक्षी नीचे पड़े थे ने तेने कोके तीर मारी हतु, तीर वागवाना कारणे तेनी पांखों मा पण तेने नुकसान थयु हतु। दुखी होकर राहुल ने पूछा, पंखी घायल हो गया था? यह तो बहुत दुख भरी कहानी है। तो कहे छे राहुल तेनी माता ने पूछे छे, पंखी ने वाग्यु हतु? આ તો ઘણી દુખી કહાની લાગે છે। તેરે પિતાજીને ભી ચોંકર ઉસે ઉઠાયા, ઉન્હોને પડતે પક્ષીને માનો યહ નયા જન્મ પા લિયા। ઉસી સમય ચિકારી વહાં તક આ પહોંચ્યા, ઉસે ઇસ બાત કા ગર્વ થા કી ઉસકે મિતાના સહી ઢંગ સે બેઠા હૈ। શું કહે છે કે તારા પિતાજીએ જે પેલું પક્ષી હંસ જે પડીને આવે છે નીચે, તેને પોતાના હાથમાં લઈ લે છે, અને જાણે કે પક્ષીને પણ એવું લાગે છે કે પોતાને નવું જીવન દાનના મળી ગયું હોય, અને તે જ સમયે શિકારી ખુશ થઈને આવે છે। કે તો શિકારી મનમાં ને મનમાં વિચારે છે કે મારું નિશાન
कंप्लीट आ हंस ने वाग्यू छे। क्या अचम निशाने का अभिमान, यह कोमल पर कठोर पर तुम्हारी शू कहे छे? પોતાની નિશાનીનો આટલું બધું અભિમાન, આવું અભિમાન એક કોમળ પક્ષી પર? તો શિકારીને તેરી પિતા, શિકારીને તેરી પિતા સે ઘાયલ પક્ષી માંગા, શિકારીને તેરી પિતા સે ઘાયલ પક્ષી માંગા, પરંતુ તેરી પિતા પક્ષી કી રક્ષા કરને વાલે થે। તબ પક્ષીઓ કા માંસ રખના માંસ ખાને વાલે વર શિકારી પક્ષી લેને પર અડ ગયા। શું કહે છે કે તારા પિતાજીએ તે પક્ષીને રક્ષણ આપ્યું હતું, તેથી તે પેલા શિકારીને હંસ આપવાની ના પાડે છે। તો હંસ પણ પોતાની શિકારી પણ પોતાની બીક પર અડી જાય છે કે આ મારો શિકાર છે અને તીર મેં માર્યું છે, તો આ મારું પક્ષી છે, એની પર તમારો કોઈ હક નથી। ઇસ પ્રકાર દયાળુ ઔર નિર્દય મેં બહસ હોને લગી, दोनों अपनी अपनी बात पर पड़े रहे। तब बात न्यायालय में पहुंच गई, वहां यह बात सभी ने सुनी और मान ली। तो कैसे के तारा पिताजी अने पेलो शिकारी बन्ने जन पोतानी बात ऊपर अड़ग रहे छे। शिकारी एम कहे छे के तेने में तीर मारी छे, तेथी के शिकार ए पक्षी पर मारो हक छे। जरे તારા પિતાજી કહે છે કે એ મારી શરણમાં આવ્યું છે, તેની રક્ષા મેં કરી છે, તેને મેં નવું જીવન દાન આપ્યું છે, તેથી તેની પર હક મારો છે। હવે આ બંનેનો જે ઝઘડો છે એ ઝઘડો ન્યાયાલય સુધી પહોંચે છે અને ન્યાયાલયમાં જઈ પણ બધા આ વાત સાંભળે છે। યશોદરા કહેતી હૈ, હે રાહુ, तू इस विवाद का निर्णय करे और बता कि न्याय किसका पक्ष लेता है। तू निर्भय होकर बता दे इसमें विजय किसकी है, जरा तेरी भी बात सुन लूं। तो कहते हैं यशोदरा राहुल ने पूछे छे कि बेटा तारा मते आ पक्षी कौन होवो जोईए, तू पण आ पक्षनो न्याय कर। हूँ पण तो जोऊं कि तू केवो न्याय कर्यो छे। राहुल कहता है, माँ मैं क्या बताऊ, मैं तो बस कहानी सुन रहा हूँ। तो कैसे राहुल, मम्मी हूँ तो कहू, हूँ तो फक्त वार्ता सांभळू छू, मने कसी खबर पड़े नहीं, हूँ कछु ना कहू। कोई किसी निर्दोष को मार रहा है तो दूसरा उसे क्यों ना बचाए? तो कैसे कि जारे कोई निर्दोष कोई व्यक्ति निर्दोष ने मारी रहो छे त्यारे बीजो व्यक्ति तेने केम ना बचावे? न्याय तो वही है जो दया के पक्ष में है, जो मारने वाले के पक्ष में नहीं, बचाने वाले के पक्ष में हो। चुके छे न्याय तो हमेशा ध्यान हो जोइए जे बचावा वाला पक्ष में हो, एवा पक्ष में नहीं के जे कोई ने हानि पहुंचावे छे। राहुल ने कहा, क्या दया न्याय का दान देती है? यशोदरा बोली, तुम्हें सचमुच कहानी समझ गई। शू कहे छे यशोदरा के, हाँ ते साचे ज कहानी समझी गयो छु के दया नायिका दान देती है, बराबर ने? तो बाल मित्रो तमे आ कहानी जोई के मां कहो एक कहानी, आ कहानी नी अंदर यशोदरा अने तेना पुत्र રાહુલ ના સંવાદો આપણને કહેવામાં આવ્યું છે, જેમાં રાહુલ વાર્તા સાંભળવાની જીદ કરે છે ત્યારે તેની માતા યશોદરા એક સરસ મજાની કહાની કહે છે, જેમાં તેના પિતાજી બગીચામાં ફરે છે અને બગીચાનું વાતાવરણ પણ બાળમિત્ર આપણને ખૂબ જ સુંદર મજાનું કહેવામાં આવ્યું છે કે કેટલું સરસ ઋતુમાં વાતાવરણ છે, ફૂલોથી ભરેલો બગીચો છે, સવાર સવારની મોસમ છે એટલે મસ્ત તેની પર ઝાકળ પડ્યું છે અને ઓટનું દીપું તો જાણે એટલું સુંદર લાગે છે, આવું સરસ મજાનું વાતાવરણ આપણને કહેવામાં આવ્યું છે। અને રાજા આવા જે પેલા રાહુલના પિતાજી જે છે એ આવી રીતના બગીચામાં ફરતા હોય છે, ત્યાં જ અચાનક જ આકાશમાંથી હંસ પડે છે નીચે અને હંસને તે જોવે છે તો તેની પાંખમાં તે ઘાયલ હોય છે, તેની પાંખમાં
તીર વાગેલું હોય છે. જેવું તે તેને પોતાના હાથમાં લે છે ત્યાં જ પેલો ભિખારી લોટ મૂકીને આવે છે અને કહે છે કે આ મારો શિકાર છે, તું એને છોડી દે. ત્યારે રાહુલના પિતાજી કહે છે કે ના, હું તેને છોડીશ નહીં, તે મારી શરણમાં આવ્યો છે, તેની રક્ષા મેં કરી છે. તો આ બધો શિકારી પણ પોતાની જીભ ઉપર અડી જાય છે કે તે મારો શિકાર છે, તેને તીર મારી અને મેં નીચે પાડ્યો છે, તો એની પર હક હોય નહીં. બંને પોતાની જીભ ઉપર અડેલા રહે છે, તેથી એનો ફેંસલો કરવા ન્યાયાલય સુધી પહોંચવામાં આવે છે. હવે ન્યાયાલય પણ આ બંનેની વાત સાંભળે છે. ત્યારે માતા યશોદરા જે છે તે પોતાના પુત્ર રાહુલને પૂછે છે કે રાહુલ, તું આ બધું ન્યાય સાંભળશે અને તું આ બધું સાંભળે છે તો તું ન્યાય કોના પક્ષમાં આપીશ? ત્યારે રાહુલ કહે છે, માં હું તો ફક્ત વાત જ સાંભળું છું, હું ન્યાય કેવી રીતે કરું? ત્યારે રાહુલ કહે છે, એની માં કહે છે કે ના, તું પણ ન્યાય કર. ત્યારે રાહુલ કહે છે, માં ન્યાય તો હંમેશા રક્ષણ કરનાર વાળા પર જ હોવો જોઈએ, નહીં કે કોઈ પક્ષક ઉપર હોવો જોઈએ. ત્યારે છેલ્લે રાહુલ કહે છે, ક્યા દયા ન્યાય કા દાન દેતી હૈ, કહે છે કે દયા જે છે તે ન્યાય દાનનું ન્યાય આપે છે. ના તો આપણે પણ આ કહાની દ્વારા આપણે પણ સરસ મજાનું રક્ષણ કરતા શીખવાનું છે કે આપણે રક્ષણ કરવાનું છે, બરાબર. આપણે ભક્ષક બનવાનું નથી. આવું સરસ સુંદર મજાનું માં કહેવાય એક કહાની દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે.